જયભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર સાથીઓ આજે ફરીથી હું આપની વચ્ચે ઉપસ્થિત થયો છું આજનો વિષય ખૂબ જ મહત્વનો વિષય છે ખાસ કરીને બહુજન સમાજ માટે આજે બીજી ઓક્ટોબર છે આજથી એકસો ને છપ્પન વર્ષ પહેલા ગુજરાતના સૌરાષ્ટ્રના એક ગામમાં મોહનદાસ કરમચંદ ગાંધીના નામના એક વ્યક્તિનો જન્મ થયેલો જેને અત્યારે ભારત મહાત્મા તરીકે ઓળખે છે અને રાષ્ટ્રપિતા તરીકે પણ એમને ઓળખવામાં આવે છે તો આવો આપણે જાણીએ મોહનદાસ કરમચંદ ગાંધી વિશેની નાનકડી વાતો સાથીઓ મોહનદાસ કરમચંદ ગાંધી ના ઇતિહાસમાં એમણે ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે એમાં એક પુસ્તક વાંચ્યું હતું સત્યના પ્રયોગો એ પછી ગાંધીજી નું જીવન ચરિત્ર મને વાંચવાનો પણ અવસર મળ્યો ગાંધીજી ભણવામાં ખૂબ થોડા નબળા પણ હતા એમણે રાજકોટમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો એ એ પછી શામળદાસ કોલેજની અંદર એડમિશન લીધું પરંતુ એની પ્રી મોટાભાગના વિષયોમાં બહુ ખૂબ ઓછા માર્ક આવતા તેઓ નપાસ થયા અને કદાચ તેના કારણે જ એમણે ભણવાનું છોડી દીધું હશે પરંતુ એમના પિતાજી કરમચંદ ગાંધી એ જુનાગઢ અને પોરબંદરના નવાબ હતા દિવાન હતા નવાબના એટલે આર્થિક રીતે સુખી સંપન્ન હતા એટલે એમણે બેરિસ્ટર બનવા માટે લંડન મોકલ્યા બેરિસ્ટર બની અને જયારે તેઓ ભારત આવ્યા પછી કસ્તુરબા સાથે એમના લગ્ન થયા ત્યારે એમણે એમને પુસ્તકમાં ઘણી વખત એવું લખ્યું છે કે હંમેશા હું રાત્રે મારા પિતાજીના પગ દબાવતો હતો ત્યારે મારો મારી આંખો હંમેશા મારા સયનખંડ તરફ મંડાયેલી રહેતી એમના પાંચ બાળકો હતા ગુજરાતની અંદર એમની વકીલાત ન ચાલવાના કારણે એમના પિતાજી એમને સાઉથ આફ્રિકા મોકલવાનું નક્કી કર્યું સાઉથ આફ્રિકાની અંદર અંગ્રેજોનું શાસન હતું અને ભારતમાં પણ અંગ્રેજોનું શાસન હતું એટલે ભારતના ઘણા બધા લોકોને અંગ્રેજો સાઉથ આફ્રિકા ગુલામ બનાવીને લઈ ગયેલા અને ત્યાં જઈ એ પ્રજાએ વેપારી પણ બનવાનું બન્યા અને સારી સારી જગ્યાઓ તેમણે ત્યાં સાઉથ આફ્રિકામાં એમણે સ્થાન જમાવી એક કેસના સિલસિલામાં મોહનદાસ ગાંધીને આફ્રિકા જવાનું થયું એસી ચુમોતીની આ ઘટના છે તેઓ ત્યાં ગયા ત્યારે રસ્તામાં એમની સાથે જે ઘટના બની જે ટ્રેનમાં એમને જે મહેમાન કોમ્યુનિટીના જે લોકોએ ગાંધીજીને બોલાવેલા ત્યાં અને જે ટ્રેનના ડબ્બામાં બેઠા હતા એ ડબ્બો માત્ર ને માત્ર ગોરા લોકો એટલે કે અંગ્રેજો માટે હતો રિઝર્વ હતો જેમ ભારતમાં જાતિવાદ છે છ હજાર બસો સુડતાલીસ જાતિઓનું નિર્માણ કર્યું છે અને જેમ ભારતના બહુસંખ્યક લોકોને એની વ્યવસ્થા જે અછૂત ગણ્યા છે એમ અંગ્રેજો જે કાળા લોકો હતા રેસ જેને કહી શકાય આપણે એ કાળા લોકોને એ લોકો એમના કરતા નીચા દરજ્જાના ગણતા હતા ગાંધીજી માટે આ વસ્તુ કારણ કે ભારતમાં તો હજારો વર્ષથી આ અછુત હતી જાતિ વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા ની અંદર અને એ તો ગુજરાતમાં ગુજરાતના હતા એટલે ગુજરાતમાં તો જાતિ વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા અને અસ્પૃશ્યતા તો ખૂબ મોટા પાયે હતી

કેનારા તરીકે તેઓ ત્યાં રહ્યા આ સમય દરમિયાનમાં ત્યાં એમણે અંગ્રેજો સામે એક બે આંદોલનો પણ કર્યા જેમાં થોડીક સફળતા પણ મળી એ આંદોલન એવું હતું કે પોસ્ટ ઓફિસમાં જે જવાનો જે દરવાજો હતો એમાં અંગ્રેજો માટે જે અંગ્રેજો આવે તો બીજા લોકો ખસી જવું પડતું ગાંધીજીએ ત્યાં અગાડી એક જ દરવાજે લોકો જઈ શકે એવી વ્યવસ્થા કરવા માટે પણ એક આંદોલન એમણે ચલાવેલું ગાંધીજીના બે પુસ્તકો ખૂબ ચર્ચાસ્પદ રહ્યા છે સત્યના પ્રયોગો અને હિન્દ સ્વરાજ હવે મારે વાત કરવી છે ગાંધીજી વિશે તો ઓગણીસો સોળ ની આસપાસ ભારતની અંદર આઝાદીનું આંદોલન ચાલતું હતું અને આઝાદીના આંદોલનનું નેતૃત્વ બાળ ગંગાધર તિલક કરતા હતા ત્યારે આ સમય દરમિયાન ભારતના બે મહાન વ્યક્તિ ન્યાયમૂર્તિ રાણડે અને ગોપાલકૃષ્ણ ગોખલે જે બાળ ગંગાધર તિલકની સાથે એમના સહયોગી હતા એમણે એક પ્રસ્તાવ મૂક્યો કે આપણે આ મોહનદાસ ગાંધીને ભારતમાં લાવી અને તમને સપોર્ટ સમર્થનમાં લાવીએ તો અને આ બંને ના કહેવાથી મોહનદાસ કરમચંદ ગાંધી ભારત પરત ફરે છે ત્યારે ભારતની અંદર મુસ્લિમોનું એક ઓર્ગેનાઇઝેશન ચાલતું હતું સંગઠન જમાતે ઉલેમા હિન્દ આ સંગઠનના માધ્યમથી તેઓ ભારતમાં આવ્યા પછી રાનડે અને ગોપાલકૃષ્ણ ગોખલેની એ એમના બંને એમના ગુરુ હતા ગાંધીના અને એ ગુરુની સૂચના મુજબ એમણે ભારત ભ્રમણ નો કાર્યક્રમ રાખ્યો સાથીઓ આ સમય દરમિયાન ની અંદર પહેલી ઓગસ્ટ ઓગણીસો વીસ ના દિવસે બાળ ગંગાધર તિલકનું મૃત્યુ થતા જે આઝાદીનું સુકાન અથવા તો જે સ્વતંત્રતા ને આઝાદી સવર્ણ હિન્દુઓ ચલાવતા હતા એનું નેતૃત્વ અને ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના આપ્યું આ સમય દરમિયાનમાં ભારતમાં અનેક ઘટનાઓ બની આઝાદીના આંદોલન ને લઈને એક બાજુ મોહમ્મદ અલી ઝીણા મુસ્લિમ લીગ દ્વારા એમની આઝાદીનું આંદોલન ચલાવી રહ્યા હતા ગાંધીજી સવર્ણ હિન્દુઓનું નેતૃત્વ કરવા તૈયાર થયેલા જયારે આ દેશની બહુ પ્રજા જે હતી એસસી એની લડાઈ લડવા માટે કોઈ નેતૃત્વ નતું ત્યારે ત્રેવીસમી સપ્ટેમ્બર ઓગણીસો સત્તરના ના દિવસે ગુજરાતના વડોદરા શહેરની અંદર એક નવ યુવાને સંકલ્પ કર્યો કે આ દેશના શોષિતો પીડિતો અધિકાર વંચિતોને જ્યાં સુધી હું ન્યાય અને આઝાદી અને ગુલામથી મુક્ત નહીં કરું ત્યાં સુધી હું ચેનથી જમ્પીશ નહીં અને મહામાનવ હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર આમ સાથીઓ ભારતની આઝાદીના આંદોલનમાં ત્રણ હિસ્સેદારી થઈ અને ત્રણેય લોકોએ અલગ અલગ સમુદાય માટે એમના અધિકારો માટેની લડાઈ શરૂઆત કરી અંગ્રેજોની સામે પરમાર નિલેશભાઈ લખે છે કે ગાંધીજી કાળા ગોરાની નીતિનો દેખાય પણ પોતાના જ દેશના જાતિવાદ ના દેખાય તદ્દન સાચી વાત છે ભારતનો કોઈ પણ નાગરિક એક વિદેશમાં ક્યાંય પણ જાય તો જાતિને મૂકીને જતો નથી અને જાતિ એની સાથે જોડાયેલી રહે છે હું ગાંધીજી વિશે તમને વિશેષ વાત કરીશ એટલે તમને સમજાશે કે ગાંધીજી હંમેશા વર્ણવ્યવસ્થાના હિમાયતી રહ્યા જાતિવાદના હિમાયતી રહ્યા અને જે લોકો વર્ણ વ્યવસ્થાના હિમાયતી હોય જાતિ વ્યવસ્થાના હિમાયતી હોય એ એ અસ્પૃશ્યતાના પણ હિમાયતી હોય શકે આમ ગાંધીજીનું આંદોલન શરૂઆત કર્યું એની સાથે ડોક્ટર સાહેબ આંબેડકરે પણ ભારતના બહુજનો માટેની એમની મુક્તિ માટેનું આંદોલન શરૂ કર્યું ગાંધીજી સાથે સાથે તાલમેલ એમની રહીને આંદોલન કરવા માંગતા હતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે ગાંધીજી વિશે પુસ્તક લખ્યું છે જે મોટાભાગના બહુજનોએ વાંચવા જેવું છે એમાં કોંગ્રેસ અને ગાંધી એમાં વિષય હતો ગાંધી એન્ડ કોંગ્રેસ હેવ ટુ ડન ટુ ડુટલ આ પુસ્તક આંબેડકરે પર્દાફાશ કર્યો છે ગાંધી અને કોંગ્રેસે આપણી સાથે શું કર્યું આપણી સાથે કેવું વર્તન કર્યું અસ્પૃશ્ય સાથે એ એમણે એની છણાવટ કરી છે એટલે ગાંધીને સમજવા હોય તો તમારે આ પુસ્તક વાંચવું પડે ગાંધીજી વિશે હું આગળ વાત કરવા માટે જ્યારે જઈ રહ્યો છું ત્યારે આજે એમની એકસો ને છપ્પન મો જન્મદિવસ છે ત્યારે ગઈકાલે પરમદિવસે કુમારી બહેન માયાવતીજી પણ હરિજન શબ્દના ઉપયોગ વિશે એ ચર્ચામાં આવ્યા છે મારે એની પણ થોડીક ચર્ચા કરવી છે ઓગણીસો માં જનતા દળની સરકાર આવી

આ દેશમાં જાતિવાદ કેટલો ક્યાં ક્યાં છે એની આ ઘટના હું આપણે કહી રહ્યો છું જ્યારે જનતા ની બહુમત આવી બહુમતી અને એમાં ઇન્દિરા ગાંધી જેવા બાહોશ લીડર રાજનારાયણ નામના એક સામાન્ય કાર્યકરની સામે હારી ગયા અને એ વખતે જાતિવાદનો ભરપૂર ઉપયોગ થયો એને એ વખતે ઘણા બધા બહુજન નેતાઓ એ રામવિલાસ પાસવાન હોય શરદ યાદવ હોય લાલુ યાદવ હોય નીતિશ કુમાર હોય કાશીરામ સાહેબ હોય એવા અનેક અગણિત લોકો આ ઓગણીસો સિત્યોતેર ની અંદર બહુજન સમાજમાં ઉભરી આવ્યા રાજકીય રીતે પણ બાબુ જગજીવરામ ના વડાપ્રધાન ન બનાવ્યા અને દેસાઈ ના વડાપ્રધાન બનાવ્યા ત્યારે રાદનારાયણે અને જનતા દળે એવો નિર્ણય કર્યો કે દિલ્હીની અંદર જાતિ તોડો નામનું એક અધિવેશન બોલાવવામાં આવે અને સાથીઓ દિલ્હીની અંદર અધિવેશન બોલાવવામાં આવ્યું 3 દિવસનું એમાં બહેન માયાવતીજી એ વખતે એલએલબી ના ફર્સ્ટ યરમાં દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા એમને પણ આમંત્રણ આપ્યું ત્યારે રાજનારાયણ જ્યારે બોલવા ઊભા થયા ત્યારે વારંવાર એ શબ્દ ગાંધીનો શબ્દ હું એટલા માટે આ આ વાત અહીંયા કરી રહ્યો છું કે હરિજન જે અસંવિધાનિક શબ્દ છે જે ગેરબરાબરીનો શબ્દ છે જે ગુલામીનો શબ્દ છે જે વર્ણ વ્યવસ્થાનું સમર્થન કરે છે જે જાતિ વ્યવસ્થાનું સમર્થ સમર્થન કરે છે જે અસ્પૃશ્યતાનું સમર્થન કરે છે એ હરિજન શબ્દને રાજનારાયણ વારંવાર વારંવાર રિપીટ કર્યો શબ્દ ત્યારે કુમારી બહેન માયાવતીજી જયારે બોલવા ઉભા થયા ત્યારે ઓગણીસો સિત્યોતેર ની અંદર માયાવતીએ કહ્યું કે અમે આ વાતને પોઝિટિવ લઈએ છીએ હરિજનને સકારાત્મક રીતે જોઈએ છે કે હરિજન એટલે કોણ તો કે ઈશ્વરના સંતાનો ઈશ્વરની ઓલાદ તો શું અમે ઈશ્વરની ઓલાદ છે તો શું બીજા શેતાનની ઓલાદ છે અને ત્યારથી માયાવતીજી ભારતની રાજનીતિમાં એક નેતા તરીકે આવે આવે ઉભરી ગાંધીજીના કારણે આ ઘટના બની ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જયારે ઓગણીસો ત્યાં લાહોરની અંદર જાતપાત તોડક મંડળ ના એક અધિવેશનમાં એમણે લેક્ચર આપવા માટે જવાના હતા ત્યારે બી એ સંતરામ એના ટ્રસ્ટી હતા એના મહામંત્રી હતા ત્યારે બાબા સાહેબ આંબેડકર જયારે લાહોર એ અધિવેશનમાં માં ભાષણ આપવાનું હતું તો બાબા સાહેબ આંબેડકર હંમેશા એમની સ્પીચ ના લખતા હતા પણ આ જે ઓર્ગેનાઇઝેશન હતું જાતપાત તોડક મંડળ એ સ્પીચ બાબા સાહેબ ની વાંચે અને પછી એમને અનુમતિ આપે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ ભાષણ બે સંતરામ ના આપ્યું લોકો સવર્ણ જાતિના જે હિન્દુઓ હતા એમણે બાબા સાહેબને ના પાડ્યું કે આ ભાષણ તમે કરી શકશો નહીં અને એ ભાષણ પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયું જેનું નામ હતું એનિલેશન ઓફ કાસ્ટ અને ગાંધીજી જે હિન્દ સ્વરાજ પુસ્તક લખ્યું છે એમાં ગાંધીજીએ બાબા સાહેબના આ જે એનિલેશન કાસ્ટ વિશે ટીકા ટિપ્પણી કરી છે એના ઉપરથી જ ખબર પડે છે કે ગાંધી કેટલા જાતિવાદી હતા ગાંધી કેટલા અસ્પૃશ્યતાના સમર્થક હતા બીજી એમની એક ઘટના કહો એમણે રામાસ્વામી પેરિયાર સાથે અન્યાય કર્યો એમણે કામરાજ સાથે અન્યાય કર્યો એમણે સુભાષચંદ્ર બોઝ સાથે અન્યાય કર્યો એમણે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે અન્યાય કર્યો એમણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સાથે અન્યાય કર્યો ગાંધીએ એ તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જે કેવી મહાન વિભૂતિ હતા કે જે ગાંધીની સામે ટકી શક્યા એક વખત ગાંધી મુંબઈ વાલ્મીકી વસાહતમાં ગયા સાથીઓ જયારે મુંબઈ વાલ્મીકી વસાહતમાં ગયા ત્યારે

દૂધનો ગ્લાસ હોય એ ભરી ગરમ કરીને લઈને જા અને ગાંધીજી નાસ્તો કરાવરાય આ યુવાન જ્યારે ગાંધીજી પાસે ગયો અને કહ્યું કે બાપુ આ તમારા માટે હું દૂધનો ગ્લાસ લાવ્યો છું ના સફરજન લાવ્યો છું હું વાલ્મીકી છું તો ગાંધીએ બહુ ચાલાકી કે હું સીધું સફરજન ખાતો નથી કે સીધું દૂધ બી પીતો નથી આ સફરજન અને આ દૂધ મારી બકરીને પીવરાવી દો અને ખવડાવી દો સાથીઓ આ ગાંધીની માનસિકતા હતી આ યુવાન જયારે ગાંધીજી પાસેથી જયારે સાહેબ પાસે આવ્યા ત્યારે બાબા સાહેબે જે કહ્યું હતું એ પ્રમાણે સાર્થક પુરવાર થયું કે ગાંધી જાતિ વ્યવસ્થાના સમર્થક હતા એ નકારી ન શકાય બીજી એક ઘટના ગાંધી સાથેની કરું છું એક સ્નાતક થયેલો વાલ્મીકી સમાજનો નું વિવાન ગાંધીજીને એક પત્ર લખે છે અને કહે છે કે હું ગ્રેજ્યુએટ થયો છું તો મને તમે સંવિધાન સભામાં લઈ જાઓ એનો મેમ્બર બનાવો કારણ કે કોંગ્રેસમાં તમે સર્વ સત્તાધીશ છો અને તમારી પાસે જે સત્તા છે કે તમે મને સંવિધાન સભામાં નોમિનેટ કરી શકો ગાંધીજી એ કહ્યું કે તું વાલ્મીકી છે અને તારી પાસે ઉમદા કાર્ય કરવાનો ખૂબ મોટો અવસર છે જ્યારે વિદેશથી લોકો લોકો ભારતમાં આવે છે 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 ત્યારે ત્યારે ગંદકીના ઢગલા જોવે ને નફરત કરે એટલે તારો કર્તવ્ય ભાવ છે કે આ દેશની અંદર સ્વચ્છતા કરવાનો તું સંવિધાન સભામાં જવાનું ભૂલી જા અને તેના જે તારું કર્તવ્ય છે સફાઈ કરવાનું એમની અંદર તું મન પરો આ ગાંધીજી ની વિચાર સરણી હતી ઓગણીસો સત્યાવીસમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે સાયમન કમિશન ભારતમાં આવ્યું સાથે હું ટૂંકી વાત કરીશ કારણ કે ગાંધી વિશે બોલવા દઈએ તો કલાકોના કલાકો જતા રહે એટલે જ્યારે સાયમન કમિશન ભારતમાં ડોક્ટર બાબા સાહેબ આબેડકર એ ઓગણીસો ઓગણીસો સાઉન બારો કમિશનની અંદર એક પ્રેઝન્ટેશન કરેલું

કે જો આ સાયમન કમિશન આવશે અને જે એમ જે હટન દ્વારા જે અનુસૂચિત જાતિ જનજાતિની જે જાતિ આધારિત જનગણના કરી છે એ જાતિ આધારિત જનગણના મુજબ જે એમના અધિકારો મળશે તો હું જે સવર્ણ હિન્દુઓ માટેની જે આઝાદીનું આંદોલન અંગ્રેજો સામે ચલાવી રહ્યો છું એનું કોઈ મહત્વ નહીં રહે કારણ કે ગાંધીજી તો એવું ઈચ્છતા હતા એ સમાનતામાં નહોતા માનતા માનતા એ સમરસતામાં હતા સમરસતા એટલે શું સમાનતા બહુજનો મુખે આ બહુ શબ્દ ચર્ચાએ છે સમરસતા રાખો સમરસતા એટલે તમે જ્યાં છો જે જે કિચડમાં પડી રહ્યા છો ત્યાં જ પડી ગયો એ ગંદકીમાં એ કિચડમાં એ વસાહતોમાં એ જે તમારા તમને ગુલામી વખતે જે તમારા તમને જે બળજબરીથી તમારા પર જે ધંધો છોપવામાં આવ્યો હતો એ ધંધો તમે કરો એનું નામ સમરસતા ડોક્ટર સાહેબ આંબેડકર બુદ્ધની વિચારધારામાં માનતા હતા સમાનતામાં માનતા હતા ગાંધી એમાં નહોતા માનતા એટલે ગાંધીના ઉપર જે આરોપ છે સત્યનો અહિંસાનો ક્ષમતાનો સમાનતાનો મને લાગે છે એ ગેરવ્યાજબી કોઈએ એમને ખોટી રીતે આપ્યો છે એમનામાં આવી કોઈ ભાવના જ નહોતી અમે એમને વાંચ્યા પછી મારું આ એનાલિસિસ છે અને આ સાયમન કમિશન આવ્યું તો લાલા લજપતરાય જે પંજાબના હતા લાહોરના એમને કહ્યું કે તમે જાઓ અને આ અછૂતોને આ શોષિતોના આ એસટીના આ ઓબીસીના આ અંગ્રેજો કંઈ લાભ આપે પહેલા એનો વિરોધ કરો અને ગાંધીએ ગો બેક ટુ સાયમન નો નારો લગાવ્યો અને આ સાયમન કમિશન ભારતમાં જે વિધિ મંડળોમાં જાતિ આધારિત એમ જે અટલની જે કમિશનની જે ભલામણો હતી સાયમન કમિશન એના આધાર ઉપર વિધિ મંડળો પીડિતો અધિકાર અધિકાર આપવા માંગતા હતા ઇતિહાસ એના માટે ગવા છે અને લાલા લજપતરાય ગાંધીના કહેવાથી જોર શોરથી અંગ્રેજોનો વિરોધ કર્યો સાયમન કમિશનનો અને એમ એમનું મૃત્યુ થઈ ગયું વિચાર કરો આપણા વિરુદ્ધમાં કેટલી એમના એમના દ્વેષ હશે અને સાથીઓ અંગ્રેજો પણ વિદ્વાન લોકો હતા મહાત્મા જ્યોતિરાવ ફૂલે કહ્યું છે ગુલામગીરીમાં અઢારસો તોર માં ચોવીસમી સપ્ટેમ્બર અઢારસો તોતેર ના દિવસે ગુલામગીરી લખી એમાં લખ્યું એમણે કે જ્યાં સુધી આ દેશમાં અંગ્રેજો છે ત્યાં સુધી તમે તમારા હકના અધિકાર માગી લો આ શેઠજી અને ભરજી તમને કોઈ અધિકાર નહીં આપે સાથીઓ આ આપણા મહાપુરુષો ગાય વગાડીને લખીને ગયા છે આપણા માટે અને સાયમન કમિશન પાછું ગયું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ફરી અંગ્રેજો સાથે પત્ર વ્યવહાર કરી અને અંગ્રેજોને સમજાવ્યા અને આખી કાર ઓગણીસો બત્રીસ ની અંદર

કારણ કે કોંગ્રેસની અંદર એવા માણસો ભરેલા હતા કે ગાંધીજી એ લોકોની લાયબિલિટી લેવા તૈયાર ન હતા એટલે એમણે રાજીનામું આપી દીધું હતું કોંગ્રેસ માંથી એટલે કોંગ્રેસના લોકો ભેગા થઈ અને ગાંધીજીને મળવા આવ્યા કે તમારા વખત આઝાદીનું આંદોલન કરશે કોણ એટલે ગાંધીજીએ કહ્યું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં તમારે મારી જયારે જરૂર હોય ત્યારે એક ઠરાવ પાસ કરી અને મને કહી દો કે ગાંધી અમારા નેતા છે અને કોંગ્રેસ વર્કિંગ કમિટીએ

અને એ બાબા સાહેબ આંબેડકર ને ત્યાં એમનો વિજય થયો ગાંધીની સામે ખૂબ દલીલો કરી ગાંધીએ બાબા સાહેબ આંબેડકરની સામે ત્યારે મારે સાથીઓ ચાર દલીલોની આપની સામે વાત કરવી છે ગાંધીએ એવું કહ્યું કે આ અમારી અંગત મેટર છે આ અસ્પૃશ્યતા એ અમારી ભારતની સામાજિક વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા જાતિ વ્યવસ્થાનો એક હિસ્સો છે અને અમે આઝાદ થઈશું એટલે જાતિ વ્યવસ્થા ખતમ કરી દઈશું પણ આ લોકો હિન્દુ છે એટલે આ અમારો આ ધાર્મિક મામલો છે ત્યારે ડોક્ટર આંબેડકરે કહ્યું કે મિસ્ટર ગાંધી શું આ દેશના અછૂતોને તમારા મંદિરમાં પ્રવેશ કરવા દો છો તમારા કુએ પાણી ભરવા દો છો તમારી સાથે ભોજન વ્યવસ્થા કરવા દો છો તમારી અને અમારી વસાહતો એક છે ગાંધી પાસે એનો કોઈ જવાબ નતો જે જાતિના સમર્થક હતા જે વર્ણ વ્યવસ્થાના સમર્થક હતા એની પાસે જવાબ કેવી રીતે હોઈ શકે અને બાબા સાહેબ આંબેડકર સામે ગાંધી પરાજય થયા અને પરાજય થઈને વિલા મોઢે તેઓ પાછા ફર્યા અને સત્તરમી ઓગસ્ટ ઓગણીસો બત્રીસ ના દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે મેં આ દેશના પીડિતો વંચિતો વંચિતોને આઝાદ કરી દીધા પણ ગાંધી માણસ હતા એને ભારત આવી અને તરકટ કર્યું નાટક રચ્યું અને બાબા ની આ ચાર ડિમાન્ડોની સામે એને અમણા ઉપાસનું એલાન કરી અને સાથીઓ એ હમણાં ઉપાસ અંદર ગાંધીજીની સાથે જે કરાર થયો જેને પુના પેટ કહ્યું ત્યારે જે ગાંધીજી ના જે જે મોસમીનો જ્યુસ પીવરાયો કસ્તુરબાએ અને જે બાબા સાહેબ આંબેડકરે જે આપ્યો એ આ દેશના શોષિતોનું લોહી હતું એમનું ખૂન પીધું એમની પીઠમાં ખંજર ભોંક્યું ગાંધીએ દેશના આછુતોને શોષિતોને પીડિતોને અધિકાર વંચિત ફરીથી ગાંધીએ ગુલામ બનાવ્યા કેમ ભૂલી શકાય આજે એકસો છપ્પન હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું ભીમ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ એ સામાજિક ચેતના લાવવાનું પ્લેટફોર્મ છે સાથી મેં કહ્યું એમ કે ગાંધીજી એ બધાની સાથે અન્યાય કર્યો સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે પ્રધાનમંત્રી બનવાની રેસમાં હતા કોંગ્રેસના પ્રેસિડેન્ટ બનવા માટે પોતે કાબેલ હતા એમનામાં તમામ ગુણ સર્વગુણ સંપન્ન વ્યક્તિ હતા સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ હતા તેમ છતાં ગાંધીએ એક બ્રાહ્મણને સાચવવા માટે કારણ કે ભારતની જે સામાજિક વ્યવસ્થા છે જાતિ વ્યવસ્થા છે એમાં બ્રાહ્મણ રાજા બનવાનો અધિકાર નથી એવું ઇતિહાસની અંદર છત્રપતિ શિવાજી વખતે સોળસો ને બોતેર માં આ ઇતિહાસમાં લખેલી ઘટના છે અને એનું પુનરાવર્તન સરદાર વલ્લભભાઈ પટેલ સાથે થયું એ કેમ ભૂલી શકાય બહુજનો સુભાષચંદ્ર બોઝ ઓગણીસો ઓગણચાલીસ ની અંદર એ કોંગ્રેસના પ્રેસિડેન્ટ બન્યા પણ એમને કામ ના કરવા દીધું અને આખરે એમણે રાજીનામું આપી અને ફોરવર્ડ બ્લોક નામનું એક એમણે ઓર્ગેનાઇઝેશન બનાવી અને જાપાન ગયા અને જાપાન જઈને એમણે આઝાદીનું આંદોલન ચલાવ્યું કામરાજ ઈવીઆર રામાસ્વામી પેરિયાર એક કોંગ્રેસની મીટિંગમાં ગયા તો ત્યાં આગાડી બ્રાહ્મણો માટેનું અલગ રસોડું હતું અને શુદ્રો માટેનું અલગ રસોડું હતું તો પેરિયારે વિરોધ કર્યો ગાંધીને કહ્યું કે આવો આવો ભેદભાવ કેમ કેમ અને આખરે રામાસ્વામી કોંગ્રેસના તામિલનાડુના પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામું આપે આવા અનેક કિસ્સાઓ ગાંધીને જાતિવાદી વર્ણ વ્યવસ્થાના તરીકે ઇતિહાસમાં મોજૂદ છે સાથે આવી અનેક ઘટનાઓ બની ઓગણીસો ની અંદર ભારતની અંદર લોર્ડ વેવલ નામના જે ગવર્નર જનરલ હતા ત્યારે બાબા સાહેબ સાથે ચર્ચા કરી અને ચર્ચામાં એવું કહ્યું કે ભારતનું જે અમે ટ્રાન્સફર ઓફ પાવર સત્તાનું હસ્તાંતરણ કરવાના છીએ એમાં અમે ત્રણ પક્ષકારોને સાથે રાખીશું એક મુસ્લિમ લીગ ઓલ ઇન્ડિયા સિડુક ફેડરેશન એટલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને સવર્ણ હિન્દુ એટલે ગાંધી અને એમણે રેડિયો પર પ્રવચન કર્યું લોર્ડ વેવલે આ પ્રવચન ગાંધીએ સાંભળ્યું અને લોર્ડ વેવલે ને ગાંધીએ ટેલિગ્રામ કર્યો અને ટેલિગ્રામ કરી આ ત્રીજો હિસ્સો જે બાબા કયો ને વેવલે કયો એનો વિરોધ કર્યો આ લેખિત છે આ વર્ડ ગાંધી ડંડ ટુ ટુ અનટેબલ નામના પુસ્તકની અંદર બાબાસાહેબ આંબેડકર ટેલિગ્રામ મૂક્યો છે વાંચજો મિત્રો અને જ્યારે ભારતની આઝાદીનો સ્વતંત્રનો સમય આવ્યો ત્યારે આ ત્રીજો હિસ્સો ગાંધીએ ઉડાડી દીધો અને લોર્ડ વેવલની જગ્યાએ લોર્ડ માઉન્ટ બેટન આવી ગયા અને સાથીઓ જેના કારણે ગાંધીજીના કારણે એક મહાત્માના કારણે એક સત્યના પ્રયોગના કારણે એક હિન્દ સ્વરાજની વાત કરવાના કરનાર માણસના કારણે આ દેશની પંચ્યાસી ટકા શોષિત પ્રજાને અન્યાય કર્યો અને એક પંદર ટકા લોકો માટે ગાંધીએ એનું બલિદાન આપ્યું અને ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ના દિવસે જયારે ગાંધીનું મૃત્યુ થયું અને ગોળી મારવામાં આવી ત્યારે હેરામ શબ્દે બોલ્યા નહોતા એ તામિલનાડુના એમના સધ્યાય હતા એમણે આનો ઘસપોટ હમણાં દસ વર્ષ પહેલા કર્યો એમણે પુસ્તક લખ્યું છે પણ આ તો જવાહરલાલ નહેરુ એ પાછળથી હેરામ શબ્દનો એમની ખાંભી ઉપર આ પ્રયોગ આ નામ આપવામાં આવ્યું છે એટલે સાથીઓ બાબા સાહેબ સાથે સતત અન્યાય કર્યો વલ્લભભાઈ પટેલ સાથે સતત અન્યાય કર્યો ઈવી આર રામાસ્વામી સાથે સતત અન્યાય કર્યો ગાંધીજી સાથે ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝ સાથે અન્યાય કર્યો આવા હતા આપણા મહાપુરુષ મહાત્મા રાષ્ટ્રપિતા મોહનચંદ કરમચંદ ગાંધી જેમને આજે એકસો ને છપ્પન માં જન્મદિવસ છે કોટી કોટી વંદન કરીએ છીએ અને આ સત્ય હકીકત મેં આપને બતાવી છે હજુ ઘણી બધી હકીકતો એમની થોડીક રંગીન વાતો પણ કરવાની હતી એલ આર બાલી નામના એક લેખકે ગાંધી ઉપર એક પુસ્તક લખ્યું છે જો એ પુસ્તકને વાંચવા જઈશું તો વરી પાછા ઘણા બધા સમય જશે એટલે વધારે આપનો સમય ન લેતા આપની વચ્ચે રૂબરૂ રૂબરૂપ થયો છું તો આજના આ પ્રસંગે આ ગાંધી જયંતિ અવસરે અમારી વાતને આપની સમક્ષ મૂકી છે જો ગમી હોય તેને સબસ્ક્રાઈબ કરી અને દૂર 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 સુધી પહોંચાડશો એવી આશા અને વિશ્વાસ સાથે જય ભીમ નમો બુદ્ધાય